નમસ્કાર દર્શક મિત્રો, એટ થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. એક તરફ કેટલીક જગ્યાએ આકાશમાં અગનગોળા વસી રહ્યા છે, ત્યાં તો બીજી તરફ અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. અને હવે ગુજરાતના વાતાવરણમાં ભયંકર મોટી ઉથલપાથલ થવાની છે. આગામી સમયમાં રાજ્યમાં અનેક જગ્યાએ આકરી ગરમી પડશે, તો અમુક જગ્યાએ વરસાદ ખાબકવાની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી 24 એપ્રિલથી લઈને 27 એપ્રિલ સુધીમાં ગરમી વધ્યા બાદ 4 મે સુધી ગરમી ઓછી રહેશે, જેના બાદમાં 4 મે ના બાદમાં ફરીથી ગરમીમાં વધારો જોવા મળશે. તો બીજી બાજુ રાજ્યમાં મે મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં 10-14 મે ની વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ થઈ શકે છે. 10-14 મે ની વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરીથી 20 મે બાદ ગરમીમાં વધારો થશે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની પણ શક્યતા છે. અને આમ રાજ્યમાં આવનાર 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ એવી ખબરો છે કે હવામાન વિભાગની પણ આગાહી અનુસાર હાલ એક અઠવાડિયા સુધી ગરમીથી રાહત મળવાના કોઈ જ સંકેત નથી, જ્યારે સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર તાપમાનનો પારો 1 ડિગ્રીથી લઈને 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટ વેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે, તો હવે માર્ચ મહિનાના અંતથી હીટ વેવની સ્થિતિ શરૂ જોવા મળી રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે, પરંતુ તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહીં આવે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.